विद्यार्थी मित्र, घणा समय बाद आपणे आजे फरी छे मळी रह्या छीए। अगाउना विडियोनी अंदर छेलो विडियो आपणो जीव विज्ञाननो हतो, जैविक क्रियाओ विशेनी प्राथमिक माहिती आपणे बधाए छे ई मेळवी के कोईपण प्रकारनो सजीव छे एने जीववा माटे शरीरनी अंदर अमुक प्रकारनी जैविक क्रियाओ छे ए करवी फरજિયાત छे। आ तमाम जैविक क्रियाओ द्वारा सजीव छे विविध प्रकारनी क्रियाओ करे छे अने प्रकृतिनी अंदर पोतानुं जीवन छे ए गुजारे छे। पोषण, श्वसन, उत्सर्जन आ बधा ज प्रकारनी जैविक क्रियाओ छे दरेक सजीव माटे जरूरी छे, एना विशे छे ए आपणे चर्चाओ करी। आजे विद्यार्थी मित्रों, दर वखतनी जेम आपणे बोर्डमां जे रीते भणीए छे एना करता थोड़ूक छे अलग भणीए। तो जो अगाउथी सब्सक्राइबर होय आपणी चेनलना तो कोई वांधो नथी, पण नवा आवेला विद्यार्थी मित्रों आपणी चेनलने जरूरथी सब्सक्राइब करजो। बीजा करता सरळतम अने सारी रीते छे ए तमने भणावामां आवशे अने शीखवामां आवशे। चालो, एमां घणी बधी श्वसन क्रियाओ छे, पोषण क्रियाओ छे, उत्सर्जननी क्रिया छे, आ बधी ज आपणा शरीर माटे खूब ज जरूरी एवी क्रियाओ छे। तो वात करीए આજે એમાંથી સૌથી પહેલી ક્રિયા છે પોષણ। વિદ્યાર્થી મિત્રો, પોષણ એટલે તમે બધા છે એ પ્રાથમિક ધોરણથી સમજતા આવ્યા છો કે પોષણ કોને કહેવાય। આપણું જીવન જીવવા માટે આપણા શરીરને ઉર્જાની જરૂર પડે છે। આપણે એવું વિચારતા હોઈએ વિદ્યાર્થી મિત્રો કે રમવું, દોડવું, કૂદવું કે કામ કરવું, આ બધી જ ક્રિયાઓમાં આપણને પોષણની જરૂર પડે છે। પણ આ સિવાયની જે પ્રક્રિયાઓ છે, માનસિક પ્રક્રિયાઓ છે, વિચારવાની પ્રક્રિયા છે, બૌદ્ધિક પ્રક્રિયા છે, આ બધી જ ક્રિયાઓ માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે। ધોરણ 9ની અંદર આપણે વ્યવસ્થિત શીખી ગયેલા છીએ કે પોષણ અથવા તો ક્રિયા કોને કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આપણે બેન્ચ ઉપર આરામથી બેઠા બેઠા વિચારતા હોઈએ તો પણ એને ક્રિયા જ કહેવામાં આવે, અને આવી તમામ પ્રકારની ક્રિયાઓ માટે પોષણની છે એ જરૂર પડે। પોષણ આપણે બધાને ખબર છે કે વિવિધ પ્રકારે અલગ અલગ પ્રકારના સજીવો છે એ વિવિધ પ્રકારની આહાર માટેની પ્રક્રિયાઓ છે એ ધરાવતા હોય। બધા જ પ્રકારના સજીવોની પોષણ મેળવવાની પદ્ધતિ પણ વિવિધ પ્રકારની હોય છે। આપણે બધાને ખ્યાલ છે કે આપણે ખોરાક જે ગ્રહણ કરીએ છીએ એનું પોષણ છે એ કહેવામાં આવે। શારીરિક ક્રિયા દરમિયાન તો એનો ઉપયોગ થાય જ છે, પણ તેમ છતાં આપણી જે માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓ છે એના માટે પણ ઉર્જાની જરૂર આપણા શરીરને છે એ કાયમી સ્વરૂપમાં છે એ રહેલી હોય છે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો બીમારીથી આપણા શરીરને છે એ રક્ષણ આપવા માટે, નવા કોષોનું આપણા શરીરમાં નિર્માણ કરવા માટે, જૂના કોષો છે એનું સમારકામ કરવા માટે આપણા શરીરની અંદર પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિવિધ પ્રકારની પોષણ જે છે, વિવિધ પ્રકારના પોષક તત્વોની આપણને જરૂરિયાત છે એ રહે છે। તો આજે આપણે વાત કરીએ પોષણની, તો પુસ્તકની અંદર તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 95 નંબર ઉપર આપણે જે ટોપિક આજે ભણી રહ્યા છીએ તે આપેલો છે। સાથે સાથે તમે એને પણ પુસ્તક સાથે રાખી અને તમે રિવિઝન છે એ કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દો છે સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે ગ્રહણ કરે છે। હા વિદ્યાર્થી મિત્રો, મેં જેમ અગાઉ કીધું કે પ્રકૃતિની અંદર વિવિધતા છે એ રહેલી છે। વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી છે એ અલગ અલગ પ્રકારની પ્રકૃતિના જીવોનું નામકરણ કરવામાં છે એ લાગેલા છે। અત્યાર સુધીમાં માત્ર દરિયાની જીવસૃષ્ટિ જ છે એના નામ છે એ શોધવામાં જ એટલો સમય લાગી ગયેલો છે, જેટલી વિવિધતા જમીન ઉપર છે એના કરતાં અનેક ગણી વિવિધતા છે એ દરિયાઈ સજીવો ઉપર રહેલી છે। તો વાત આપણે એ કરવાની છે કે બધા જ પ્રકારના જે સજીવો છે એની આહાર કે પોષણ મેળવવાની પ્રક્રિયા છે એ ખૂબ જ જુદી જુદી રહેલી છે। પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો કે 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા છીએ કે સજીવો છે એ મુખ્યત્વે બે પ્રકારની અંદર વિભાજિત થયેલા જોવા મળે, એક છે સ્વયંપોષી સજીવો અને બીજા છે પરપોષી સજીવો।
स्वयंपोषी सजीवो कोने कहेवाय? विद्यार्थी मित्रों, आपणे शीखी गया छीए के जे सजीवो पोतानो खोराक पोतानी रीते बनावता होय ए बधाज सजीवोने स्वयंपोषी सजीवो कहेवाय। तो शू मनुष्य छे पोतानो खोराक पोते ज बनावे छे, एटले आपणे एम नहीं विचारवानुं के आपणे रांधीए छीए खोराक ने बाफीए छीए रसोई बनावीए छीए एटले आपणे खोराक आपणे जाते बनावीए छीए। આપણે સ્વયંપોષીમાં આવીએ નહીં, કારણ કે એ જે ખોરાક છે એનું ઉત્પાદન આપણે પોતે જાતે છે એ કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, કોણ કરે છે? તો આપણને બધાને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર માત્ર એક જ સજીવ એવું છે, એ છે વનસ્પતિ। એ જ સ્વયંપોષી ઘણા પ્રકારની ફૂગ અથવા તો લીલ પણ એની અંદર એનો પણ એમાં સમાવેશ છે એ જોવા મળે, પણ મુખ્યત્વે વાત કરીએ તો વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે એ જાતે પોતાની મેળે બનાવે છે। આપણે એ પણ 9મા ધોરણની અંદર અને 8મા ધોરણની અંદર શીખી ગયેલા છીએ કે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે। આપણે એ પણ શીખી ગયા છીએ કે વનસ્પતિ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ સૂર્ય પ્રકાશ અને ક્લોરોફિલ એટલે કે હરિત કણોની હાજરીમાં પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે। વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ એટલે કે ગુજરાતીમાં એને હરિત દ્રવ્ય કહેવાય, આ બધા જ તત્વો છે એની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતરણ છે એ કાર્બોદિત પદાર્થોની અંદર કરે છે, અને વનસ્પતિ પોતાના પ્રકાંડ છે પર્ણો છે વિવિધ જગ્યાએ સ્ટાર્ચ સ્વરૂપે આ ખોરાકનો છે એ સંગ્રહ કરે છે। તો ફળો સ્વરૂપે બરાબર ને, આપણે જે ફળો ખાઈએ છીએ વનસ્પતિએ ખોરાક જે બનાવેલો છે સૂર્યપ્રકાશની હાજરીમાં એનો સંગ્રહ ફળ સ્વરૂપે છે એ થયેલો હોય છે। તો આપણે કહી શકીએ કે વનસ્પતિએ પોતાની રીતે છે એ જાતે આ પ્રકારનો ખોરાક છે એ બનાવેલો છે। આવું જ અન્ય પ્રાણીઓ છે એ કરી શકતા નથી। કારણ શું? તો કે મનુષ્ય કે અન્ય પ્રાણીઓ પાસે ક્લોરોફિલ કે હરિત દ્રવ્ય આવેલું છે નહીં, એટલા માટે આપણે સૂર્યશક્તિનો ઉપયોગ છે એ કરી શકતા નથી। આમ વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ક્લોરોફિલ આ ચાર મુખ્ય વસ્તુઓ છે, આ ચાર મુખ્ય વસ્તુઓ દ્વારા એ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે। તો આપણે કહી શકીએ કે એવા સજીવો જે પોતાનો ખોરાક છે એ જાતે બનાવતા હોય, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કરી બનાવતા હોય, તો આ બધી જ વનસ્પતિઓને છે એ સ્વયંપોષી વનસ્પતિઓ કહેવાય। એટલે કે આ જે પ્રકારની પોષણ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ એને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વનસ્પતિઓ એવી હોય કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતી જોવા મળે, ઘણી બધી એવી રણ અથવા તો મેરુ નિવાસી રણ પ્રદેશમાં ઉગેલી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને ખોરાક છે એ બનાવતી જોવા મળે। પૃથ્વીની અંદર વનસ્પતિમાં વિવિધતા આવેલી છે, આપણે ગણી ના શકીએ એટલી વિવિધતા આવેલી છે। આ બધા જ પ્રકારની વનસ્પતિઓની સંરચના મુખ્યત્વે તો એક પ્રકારની જોવા મળે છે અને એ છે બધા જની પોષણ પદ્ધતિ એટલે કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ। ચાલો તો આ વાત કરીએ આપણે સ્વયંપોષી પોષણ પદ્ધતિની। હવે આપણે થોડાક ડિટેલની અંદર ચર્ચા કરીએ કે પરપોષી પોષણ પદ્ધતિ કોને કહેવાય। હવે આપણે બધાને ખ્યાલ છે કે આપણે જાતે ખોરાક છે એ બનાવી શકતા નથી, તો વનસ્પતિ જે છે એને જે ખોરાક બનાવેલો છે એ ખોરાકનો આપણે આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ અને આપણે એમાંથી પોષક તત્વો છે એ મેળવીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આહાર છે એ પણ બે પ્રકારનો હોય છે, સરળતમ પદાર્થોવાળો આહાર અને જટિલ પદાર્થોવાળો આહાર। તો આપણે જે ખોરાક અથવા તો ફળ સ્વરૂપે જે આહાર છે એ લીધેલો છે એ બધો જટિલ સ્વરૂપનો છે। આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો એટલે કે પાચનતંત્રની અંદર જે ઉત્સેચકો આવેલા હોય, આપણે જે ગ્રહણ કરેલો ખોરાક હોય એની ઉપર પ્રક્રિયા કરી અને ગ્લુકોઝમાં છે એ નિર્માણ કરે છે, અને ત્યારબાદ આપણું શરીર છે
તે આ ખોરાકનો ઉપયોગ કરી નવા કોષોનું નિર્માણ કરે, જૂના કોષોનું સમારકામ કરે અને આપણા સજીવના શરીરની વૃદ્ધિ અને વિકાસના કાર્યો, રોગોથી બચાવવાના કાર્યો, આ બધા જ કાર્યો છે એ આહાર વડે જ છે એ થાય છે. તો આ રીતે આપણે બંનેના તફાવતો પણ સાથે સાથે જોઈ ગયા, સ્વયંપોષી પદ્ધતિ ધરાવતા સજીવો અને વિષમપોષી અથવા તો પરપોષી પોષણ પદ્ધતિ ધરાવતા સજીવો. તો આ બંનેની અંદર એટલો તફાવત છે કે વનસ્પતિની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ માટે હરિત કણોની રચના છે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકે. મનુષ્ય કે અન્ય પ્રાણીઓમાં આવા કોઈ પણ પ્રકારના તત્વો છે એ આવેલા નથી. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમે લીલા પર્ણને તોડી સૂક્ષ્મ દર્શક યંત્રની અંદર એનું નિરીક્ષણ કરવામાં આવે તો પર્ણના આડા છેદમાં તમને નાની નાની લીલા કલરની કણિકાઓ જોવા મળે છે, જે ખરેખર હરિત કણો છે એ હોય છે. અને એની અંદર જે દ્રવ્ય આવેલું છે, હરિત દ્રવ્ય છે એ આવેલું હોય છે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 96 ઉપર વનસ્પતિના પર્ણના આડા છેદની આકૃતિ તમને 6.1માં છે એ દર્શાવેલી છે. એની અંદર વનસ્પતિના પર્ણના વિવિધ ભાગોનું તમે છે એ નિરીક્ષણ આસાનીથી કરી શકો. તો વાત કરીએ આપણે પ્રકાશસંશ્લેષણની, તો પ્રકાશસંશ્લેષણની અંદર જે ક્રિયા થાય છે એમાં મુખ્યત્વે બે તત્વો છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ બે જે તત્વો છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ બંનેનો ઉપયોગ વનસ્પતિએ કરી અને પોષણ છે એ આહાર બનાવવાનો છે. પણ આ વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી આહાર બનાવતી વખતે કે ઉર્જા મેળવતી વખતે બે એની સાથે તત્વો છે એ જરૂરી છે. એક છે ક્લોરોફિલ અને બીજું છે સૂર્યપ્રકાશ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જે અનુકરણ કરેલું હશે, જોયેલું હશે, અનુભવેલું હશે કે છાયામાં અથવા તો જે વનસ્પતિ છાયામાં ઉગેલી હોય અથવા તો કે જે વનસ્પતિને પૂરતા પ્રકારમાં સૂર્યપ્રકાશ છે એ ન મળેલો હોય, એ બધી જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે ખૂબ જ ધીમો થાય છે અથવા તો એકદમ અટકી જાય છે. તો એનું કારણ એ જ છે કે વનસ્પતિએ સૂર્યપ્રકાશની હાજરી હોય તો જ પોતાનો ખોરાક બનાવી અને વૃદ્ધિ અને વિકાસ છે એ કરી શકે. બરાબર, તો આ વાત આપણે કરી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશસંશ્લેષણની જે આપણે વાત કરીએ છીએ, પ્રકાશસંશ્લેષણની અંદર મુખ્યત્વે ત્રણ ક્રિયાઓ છે એ જોવા મળે. આ ત્રણ ક્રિયાઓ છે એના વિશે આપણે થોડીક ચર્ચા છે એ ઊંડાણપૂર્વક કરીએ. એની અંદર તમારે યાદ તો આ ચાર તત્વો જ રાખવાના છે. એક છે કાર્બન ડાયોક્સાઇડ, બીજું છે પાણી અને બંનેને સંલગ્ન હોય એવો ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. આ ચાર વસ્તુની છે એ તમારે જરૂર પડે એના દ્વારા જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો આ ચાર તત્વોના નામ યાદ રાખી અને તમારે જે ત્રણ પ્રકારના સ્ટેપમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે એના વિશે છે એ શીખવાનું છે. ચાલો, પાઠ્યપુસ્તકમાં આપેલું છે સૌ પ્રથમ કઈ ક્રિયા થાય, ક્લોરોફિલ શું કામ કરે. તો આપણે એ જોઈ ગયા કે ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ થાય. હા, વનસ્પતિમાં ક્લોરોફિલનું કાર્ય એટલું જ છે કે સૂર્યની ઊર્જા છે અને વનસ્પતિ પોતાની અંદર સંગ્રહ કરી શકે. તો સૌથી પહેલા ઘટના છે એ કઈ બને, તો કે ક્લોરોફિલ દ્વારા સૂર્યશક્તિનું શોષણ છે એ થાય. ત્યાર પછી વાત કરીએ, આ જે સૂર્યપ્રકાશ વનસ્પતિએ શોષેલો છે એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરવું. આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા કે સૂર્ય છે એ ઊર્જાનો અખૂટ ભંડાર છે. સૂર્યમાં એટલી ઊર્જા આવેલી છે કે ક્યારેય ખૂટે નહીં. તો આ જે સૂર્ય ઊર્જા છે એનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ છે એ થાય છે. કોના દ્વારા થાય છે, તો કે ઊર્જા ક્યાંથી આવી, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે આ બંનેનું રૂપાંતરણ છે એ રાસાયણિક ઊર્જામાં થાય છે, એટલે કે ખોરાક બનવા માટે એનો ઉપયોગ છે એ થાય છે. ત્રીજાની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં વિઘટન થવું. કાર્બન ડાયોક્સાઇડ છે એનું કાર્બોદિતમાં વિઘટન થવું એટલે કે ફળો બનવા અથવા તો વનસ્પતિને જરૂરી હોય એવો ખોરાક છે એ બનવો. તો આ ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ કે ઘટના દ્વારા સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવતી વનસ્પતિઓ દ્વારા કરવામાં આવે.
હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત આપણે એ કરી કે ત્રણ ઘટનાઓ છે એ બને છે, પણ શું આપણે વિચારીએ કે ત્રણેય ઘટનાઓ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે તબક્કાવાર બને છે? ના, એવું નથી. આ ત્રણેય પ્રકારની ઘટનાઓ તબક્કાવાર બનતી નથી. વનસ્પતિમાં જરૂરિયાત મુજબ આ ત્રણેય તબક્કા એની મેળે છે એ ચાલુ રહેતા જોવા મળે. એટલે કે આપણે જોઈ ગયા કે ક્લોરોફિલ દ્વારા જ્યારે સૂર્યપ્રકાશનું શોષણ થવાની ક્રિયા થતી હોય એ સમયે બની શકે કે કાર્બન ડાયોક્સાઇડનું અને પાણીનું કાર્બોદિતમાં રૂપાંતરણ પણ થતું સાથે જ જોવા મળે. એ વનસ્પતિઓ પોતાની અનુકૂળતા મુજબ આ ત્રણેય પ્રકારના તબક્કા અપનાવી અને પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ વિડીયો છે એની અંદર લીલી વનસ્પતિઓ ખાસ કરીને પોષણ પદ્ધતિ છે એ કઈ રીતે ધરાવે છે, પોતાનો આહાર કઈ રીતે બનાવે છે એના વિશે છે એ આપણે ચર્ચાઓ કરી. ત્યાર પછી વાત કરીએ આપણે તો હવે એ સવાલ આપણે થાય કે વનસ્પતિની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિની અંદર આવે ક્યાંથી, એટલે કે વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડ પ્રવેશ ક્યાંથી કરે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર જીવવિજ્ઞાનના પ્રકરણની અંદર આપણે શીખી ગયા હતા કે વનસ્પતિ વાયુરંધ્ર ધરાવે છે. વાયુરંધ્ર શું છે? તો કે વનસ્પતિની લીલી ડાળીઓ હોય, લીલા પર્ણો હોય, આ બધી જ જગ્યાએ વનસ્પતિની અંદર એકદમ નાના નાના છિદ્રો આવેલા હોય જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, એને માત્ર ને માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ નિહાળી શકાય એ નાના નાના કાણા છે એ આવેલા હોય છે. આને આપણે વાયુરંધ્ર કહીએ છીએ. અને વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની પ્રક્રિયા છે એ રક્ષક કોષો દ્વારા થતી જોવા મળે, જેની આકૃતિ તમારા પુસ્તકની અંદર છે એ આપેલી છે. વાત કરીએ પાના નંબર 97 ઉપર એની આકૃતિ છે એ આપેલી છે, તો તમે જોઈ શકશો. હવે વાયુરંધ્રની અંદર શું થાય છે? ધોરણ 9ની અંદર આપણે શીખી ગયા કે દબાણ વધવાની અને ઘટવાની ક્રિયા દ્વારા વાયુરંધ્ર ખુલે અને બંધ થાય છે. એટલે કે જ્યારે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે ત્યારે વાયુરંધ્રો આપમેળે ખુલે છે અને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિની અંદર પ્રવેશ કરે, અને જ્યારે જરૂર ના હોય ત્યારે રક્ષક કોષો, એટલા માટે જો એનું નામ આપ્યું છે, એ વાયુરંધ્રનો ચોકીદાર છે અને રક્ષક કોષો કહેવાય. જ્યારે જરૂર હોય ત્યારે વાયુરંધ્ર રક્ષક કોષો દ્વારા ખોલવામાં આવે અને જરૂર ના હોય ત્યારે વાયુરંધ્ર રક્ષક કોષોને બંધ કરી દે. તો આ વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની પ્રક્રિયા દ્વારા વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડનું છે એ નિયંત્રણ છે એ થાય છે. બીજું, પાણીની વાત આપણે કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણીનું છે એ સંગ્રહ કરે છે. મૂળ દ્વારા વનસ્પતિ પાણી છે એ ખેંચે છે, પણ મોટા ભાગનું પાણી મૂળ દ્વારા ખેંચાય એ સિવાય પણ વનસ્પતિ આ વાયુરંધ્ર પર્ણરંધ્ર દ્વારા કે જે લીલી ડાળીઓ કે લીલા પર્ણોની અંદર આવેલું હોય એના દ્વારા પણ પાણીનો પણ પ્રવેશ કાર્બન ડાયોક્સાઇડની જેમ જ છે એ થઈ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના આ વિડીયોની અંદર આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે આહાર મેળવે, પોષણ પદ્ધતિની છે એ આપણે માહિતી મેળવી, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છે એ વધુ ચર્ચાઓ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, અને જો વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોની અંદર છે એ લાઇક કરવાનું ભૂલતા નહીં, અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું છે એ ભૂલતા નહીં, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને છે એ આ લાભ છે એ ભણવાનો છે એ મળી શકે. ચાલો આ